ઓફ એજ્યુકેશન દ્વારા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? ઓકે, તો આજે આપણે ચેપ્ટર 12 આપો અને લો જેમાં આવે છે સેશન 4. ઓકે, તો સેશન 4 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1 2 અને 3 ને રીકેપ કરી લઈએ. તો સેશન 1 માં આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 1 અને 2 ને કમ્પ્લીટ કરેલા, જેમાં ક્વેશ્ચન 1 માં હતું સરવાળા કરો, જેમાં આપણે એકદમ સિમ્પલ સરવાળા કરેલા એટલે કે વધી વગરના. ઓકે, પછી આવે છે ક્વેશ્ચન 2. તો ક્વેશ્ચન 2 માં આપણે દાખલા ગણેલા, જેમાં આપણે રકમ આપેલી હોય તેને રીડ કરી અને આપણે સરવાળો કરવાનો, એ પણ એકદમ સિમ્પલ હતા. વધી એકમાં પણ કરી નથી એટલે કે વધીવાળા સરવાળા નતા. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન 1 અને 2 ને આપણે સેશન 1 માં કમ્પ્લીટ કરેલ છે. પછી આવે છે સેશન 2. તો સેશન 2 માં આપણે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ કરેલ છે. તો ક્વેશ્ચન નંબર 3 માં અગેન આપણે યસ સરવાળા કરો, પરંતુ એ સરવાળા વધીવાળા હતા. ઓકે, તો એ રીતે ક્વેશ્ચન 3 માં આપણે વધીવાળા સરવાળા કરેલા છે અને ક્વેશ્ચન નંબર 4 માં આપણે યસ દાખલા ગણો, જેમાં આપણને રકમ આપેલી હોય ને એના ઉપરથી આપણે સરવાળા કરવાના, અને એ પણ કેવા હતા? વધીવાળા, રાઈટ? આ રીતે ક્વેશ્ચન નંબર 3 અને 4 ને આપણે સેશન 2 માં કમ્પ્લીટ કરેલ છે. પછી આવે છે સેશન 3. સેશન 3 માં આપણે ક્વેશ્ચન નંબર 5 અને 6 કમ્પ્લીટ કરેલા છે, જેમાં ક્વેશ્ચન નંબર 5 માં આપણે બાદબાકી કરો, જે એકદમ સિમ્પલ બાદબાકી હતી એટલે કે દસકા વગર નહીં. ઓકે, અને પછી ક્વેશ્ચન નંબર 6 માં આપણે અગેન બાદબાકી સમજેલી છે, જેમાં આપણે દસકા વાળી બાદબાકી કમ્પ્લીટ કરેલી છે, રાઈટ? આ રીતે આપણે સેશન 3 માં ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 ને કમ્પ્લીટ કરેલ છે. ઓકે, તો આજે આપણે સેશન 4 માં ક્વેશ્ચન નંબર 7 થી સ્ટાર્ટ કરવાનો છે. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. ક્વેશ્ચન નંબર 7 છે દાખલા ગણો. ઓકે, એટલે કે આપણને અહીં રકમ આપેલી છે તેને આપણે વ્યવસ્થિત રીતે સમજીને વિચારીને અને પછી જોવાનું કે તેમાં સરવાળા આવે છે કે બાદબાકી. પછી જે સરવાળા આવતા હોય તો આપણે ત્યાં સરવાળો કરવાનો, અને જો બાદબાકી આવતી હોય તો ત્યાં આપણે બાદબાકી કરવાની, જેમ આપણે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 4 માં સમજી ગયા છીએ. અને આપણે દિવાળી પછીના જે વેકેશન પછીના જે લેક્ચર છે એમાં પણ આપણે ઇન ડિટેલ આ ટોપિક સમજી ગયા છીએ. તો આઈ હોપ કે હવે તમને બધાને સમજાય ગયો હશે. ઓકે, તો હવે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ છે એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ અને બીજા વર્ગમાં 47 વિદ્યાર્થીઓ છે, તો બંને વર્ગના કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? હવે એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ છે અને બીજા વર્ગમાં 47 વિદ્યાર્થીઓ છે, તો બંને થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો કુલ કેટલા થાય એટલે હંમેશા શું આવે? કુલ કેટલા થાય, તો હંમેશા કુલ કેટલા થાય, કુલ કેટલી થાય, બંને મળીને કેટલા થાય, એવું હંમેશા વર્ડ આવે કે કુલ કેટલા થાય, ત્યારે હંમેશા યસ સરવાળો કરવાનો, રાઈટ? તો આઈ હોપ કે તમને બધા વર્ડ યાદ જ હશે. તો હવે આપણે એનો સરવાળો કરવાનો છે કે એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ અને બીજા વર્ગમાં 47 વિદ્યાર્થીઓ છે, તો બંને થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ લખીએ કે એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ હતા અને બીજા વર્ગમાં 47 વિદ્યાર્થીઓ હતા, તો આપણે અહીં 47 લખીએ. હવે સરવાળો કરવાનો છે એટલે અહીં સરવાળાની નિશાની. ઓકે, તો આ રીતે આપણે રકમ લખવાની કે એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ હતા અને બીજા વર્ગમાં 47 વિદ્યાર્થીઓ હતા, તો હવે આપણે એ બંનેનો સરવાળો કરવાનો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 6 માં 7 ઉમેરવાના, તો 6 ને આપણે માઇન્ડમાં રાખી અને 7 ફિગર અપ કરીએ. 1 2 3 4 5 6 7. હવે આપણે 6 અંકને માઇન્ડમાં રાખેલા છે, તો 6 પછીના અંકથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું. 6 પછી 7 8 9 10 11 12 13, એટલે કે આપણે 6 માં 7 ઉમેરીએ તો જવાબ 13 આવે છે. તો 13 નો તગડો અહીં લખવાનો અને વધી તરીકે ઉપર લખવાનો, જે અંકનો આપણે સરવાળો કરેલો હોય એની
બાજુના અંકની ઉપર આપણે વધી લખવાની. તો હવે આપણે આ ત્રણેય અંકનો સરવાળો કરવાનો. તો હવે આપણે એક જ ઉમેરવો હોય તો આપણે આ રકમ પછીનો અંક બોલવાનો કે 4 માં 1 ઉમેરવો હોય તો 4 ને 5. તો હવે 5 ને માઇન્ડમાં રાખી અને 4 ફિંગર અપ કરવાની, કેમ કે 4 માં 1 ઉમેરીએ તો જવાબ 5 આવે. હવે એ 5 ને માઇન્ડમાં રાખી અને 4 ફિંગર અપ કરવાની. 1 2 3 4. હવે 5 અંકને માઇન્ડમાં રાખેલા છે, તેના પછીના અંકથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું. 5 પછી 6 7 8 9, એટલે કે જવાબ આવે છે 9. તો આપણે અહીં 9 લખી એટલે ટોટલ આન્સર આવે છે 3 અંક, એટલે કે બંને વર્ગના થઈને કુલ 93 વિદ્યાર્થીઓ થાય. આપણે એ કહેલું છે કે એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ છે અને બીજા વર્ગમાં 47 વિદ્યાર્થીઓ છે. તો બંને વર્ગના થઈને કુલ કેટલા થાય? તો બંને વર્ગના થઈને કુલ 93 વિદ્યાર્થીઓ થાય. તો આપણે અહીં 3 ડોટ કરી નાખવાનું કે બંને વર્ગના કુલ 93 વિદ્યાર્થીઓ થાય. ઓકે, તો હવે આપણે અહીં સેન્ટેન્સ લખીએ. બંને વર્ગના કુલ 93 વિદ્યાર્થીઓ થાય. ઓકે, તો આ રીતે આપણે લાસ્ટમાં સેન્ટેન્સ લખવું પણ જરૂરી છે. જે આપણને લાસ્ટમાં ક્વેશ્ચન તરીકે પૂછેલું હોય એ જ લાઈન આપણે અહીં લખવાની હોય. જસ્ટ કેટલા છે, કેટલી છે, કેટલું ની જગ્યાએ આપણો જે આન્સર આવેલો છે તે લખવાનો. ઓકે, તો આઈ હોપ કે બધાને સમજાઈ જ ગયું હશે ફર્સ્ટ એક્ઝામ્પલ. તો હવે આ જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. બબલી પાસે 34 જાંબુ હતા. બબલી પાસે 34 જાંબુ હતા. તેણીએ તેમાંથી 16 જાંબુ ખાધા. હવે બબલી પાસે કુલ કેટલા જાંબુ બાકી રહ્યા? તો હવે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને 5-6 સેકન્ડ આપું છું. તમારે થિંક કરવાનું છે કે આમાં સરવાળો આવશે કે બાદબાકી. ઓકે, બધાએ અગેન જે રકમ આપેલી છે તેને રીડ કરી અને જોવાનું છે કે અહીં સરવાળો આવે છે કે બાદબાકી. અગેન આપણે રીડ કરીએ. બબલી પાસે 34 જાંબુ હતા, તેમાંથી તેણે 16 જાંબુ ખાધા. તો હવે બબલી પાસે કુલ કેટલા જાંબુ બાકી રહ્યા? હવે જ્યારે બાકી રહ્યા એવા વર્ડ્સ આવે, કેટલું બાકી રહ્યું, કુલ કેટલા બાકી રહ્યા, આને આપી દીધું, આટલું વપરાઈ ગયું, ઢોળાઈ ગયું, પીવાઈ ગયું, ખવાઈ ગયું, ખાઈ લીધું, તો જ્યારે પણ આવા વર્ડ્સ આવે કે લાસ્ટમાં કેટલા બાકી રહ્યા, એનું કારણ હોય કંઈ એને ખાધા છે, 16 જાંબુ ખાધા છે, એટલે હવે કેટલા બાકી રહ્યા. તો બાકી રહ્યા, બાકી રહેશે, કેટલી બાકી છે, કેટલું બાકી છે, આવા વર્ડ્સ આવે ત્યારે હંમેશા શું કરવાનું હોય? યસ, બાદબાકી. તમને બધાને ખ્યાલ છે. ઓકે, તો આપણે અહીં બાદબાકી કરવાની કે બબલી પાસે 34 જાંબુ હતા, રાઈટ, એમાંથી તેણે 16 જાંબુ ખાધા. તો હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા, એટલે કે આપણે 34 માંથી 16 ને બાદ કરવાના, તો જ આપણને જેટલા જાંબુ બાકી રહ્યા છે તેનો આન્સર મળી જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં લખીએ કે બબલી પાસે 34 જાંબુ હતા, તેણીએ તેમાંથી 16 જાંબુ ખાધા. તો આપણે અહીં 16 લખીએ અને બાદબાકી કરવાની છે એટલા માટે આપણે અહીં બાદબાકીની નિશાની કરીએ. ઓકે, તો હવે આપણે અહીં બાદબાકી કરવાની કે બબલી પાસે 34 જાંબુ હતા, તેમાંથી તેણે 16 જાંબુ ખાધા. તો હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા? તો 4 માંથી 6 આપણે બાદ કરવાના. તો 4 માંથી 6 બાદ થઈ શકે? ન થઈ શકે, કેમ કે 4 એ નાની સંખ્યા છે 6 કરતા, એટલા માટે આપણે 4 ની ઉપર 10 કો લેવાનો. તો એ 10 માં આપણે કોને એડ કરવાના? 4 ને. તો 10 ને માઇન્ડમાં રાખીને 4 ફિંગર અપ કરીએ. 1 2 3 4. તો 10 પછી 11 12 13 14. તો આપણે 4 ની ઉપર 14 લખવાના. અને અહીં આપણે 10 કો લીધેલો છે એટલા માટે બાજુની રકમમાંથી આપણે બાદ કરવાના, એટલે કે 3 માંથી આપણે બાદ કરીએ. 1 2 3. હવે માંથી આપણે 1 બાદ કરવાના, 1. તો જવાબ આવે છે 1 2. તો આપણે અહીં 2
હવે આપણે 14 માંથી 6 અને 2 માંથી 1 ને બાદ કરવાના તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 14 માંથી 6 ને બાદ કરીએ ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 હવે આપણે તેમાંથી 6 ને બાદ કરીએ 1 2 3 4 5 6 હવે જે બેટા વધે છે તેને કાઉન્ટ કરીએ જવાબ તરીકે 1 2 3 4 5 6 7 8 એટલે જવાબ આવે છે 8 14 માંથી આપણે 6 બાદ કરીએ તો જવાબ આવે છે 8 તો આપણે અહીં 8 લખીએ હવે આપણે 2 માંથી 1 બાદ કરવાના છે 1 2 તેમાંથી 1 બાદ કરીએ તો જવાબ આવે છે 1 તો આપણે અહીં 1 લખીએ એટલે કે ટોટલ આન્સર આવે છે 18 કે બબલી પાસે હવે 18 જાંબુ બાકી રહ્યા બબલી પાસે કુલ 34 જાંબુ હતા તેમાંથી તેને 16 ખાધા તો હવે બબલી પાસે 18 જાંબુ બાકી રહે છે તો આપણે 3 ડોટ કરીને લખવાનું કે હવે બબલી પાસે કેટલાની જગ્યાએ 18 કે હવે બબલી પાસે 18 જાંબુ બાકી રહ્યા ઓકે તો હવે આપણે વાક્ય લખીએ હવે બબલી પાસે 18 જાંબુ બાકી રહ્યા ઓકે તો આ રીતે આપણે દાખલા ગણો અધરવાઇઝ કોઈ દા ઉકેલો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ એ રકમને નિરાતે સમજવાની અને પછી એનો દાખલો ગણવાનો એટલે કે એમાં જોવાનું કે સરવાળા આવે છે કે બાદબાકી ઓકે તો આઈ હોપ કે તમને બંને એક્ઝામ્પલ સમજાઈ ગયા હશે તો હજી પણ આપણે આ જ રીતે બીજા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ નેક્સ્ટ છે એક ચોકલેટની કિંમત 20 રૂપિયા છે એક આઈસ્ક્રીમની કિંમત 45 રૂપિયા છે તો આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં કેટલી વધારે છે હવે અહીં આપણને ચોકલેટની અને આઈસ્ક્રીમની કિંમત આપેલી છે તો ચોકલેટની કિંમત 20 રૂપિયા છે જ્યારે આઈસ્ક્રીમની કિંમત 45 રૂપિયા છે તો આપણને કહેલું છે કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં કેટલી વધારે છે હવે કોની કિંમત કેટલી વધારે છે એ આપણે જોવાનું છે તો આઈસ્ક્રીમની કિંમત છે એ ચોકલેટ કરતાં કેટલી વધારે છે તો ચોકલેટની કિંમત 20 રૂપિયા છે જ્યારે આઈસ્ક્રીમની કિંમત 45 રૂપિયા છે તો અહીં આપણે જોવાનું છે કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં કેટલી વધારે છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખવાની કોની કિંમત આઈસ્ક્રીમની કિંમત તો આઈસ્ક્રીમની કિંમત આપણે લખીએ કે આઈસ્ક્રીમની કિંમત હવે આઈસ્ક્રીમની શું કામ આપણે પહેલા લખેલી છે કિંમત કેમ કે અહીં લખેલું છે કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં તો આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં હવે આપણે અહીં ચોકલેટની કિંમત લખવાની તો ચોકલેટની કિંમત છે 20 આઈસ્ક્રીમની કિંમત ચોકલેટની કિંમત કરતાં કેટલી વધારે છે તો આપણે આઈસ્ક્રીમની જે કિંમત છે એમાંથી ચોકલેટની કિંમતને બાદ કરવાની અને જે જવાબ આવે છે એ છે આપણો સાચો જવાબ કેમ કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં કેટલી વધારે છે એ આપણને ખ્યાલ આવે છે જ્યારે ચોકલેટની કિંમત છે એમાંથી બાદ કરીએ આઈસ્ક્રીમની કિંમત છે એમાંથી આપણે ચોકલેટની કિંમતને બાદ કરી નાખવાની અને જે જવાબ છે એ છે આપણો જવાબ કેમ કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટની કિંમત કરતાં કેટલી વધારે છે તો આપણે ચોકલેટની કિંમત છે અને આઈસ્ક્રીમની કિંમતમાંથી બાદ કરવાની તેથી આપણને ખબર પડે કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટની કિંમત કરતાં કેટલી વધારે છે તો આપણે અહીં બાદબાકી કરવાની કે 45 માંથી 20 બાદ કરવાના આઈસ્ક્રીમની કિંમત છે એમાંથી ચોકલેટની કિંમતને બાદ કરતાં આપણને જવાબ મળે કે આઈસ્ક્રીમની કિંમત ચોકલેટ કરતાં કેટલી વધારે છે તો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન એટલે કે આ દાખલો સમજાતો જ હશે હજી એક વાર રીકેપ કરીએ કે અહીં આપણને ચોકલેટની અને આઈસ્ક્રીમની કિંમત આપેલી છે ચોકલેટની કિંમત છે 20 રૂપિયા અને આઈસ્ક્રીમની કિંમત છે 45 રૂપિયા તો આઈસ્ક્રીમની કિંમત ચોકલેટની કિંમત કરતાં કેટલી વધારે છે
तो आपणे आइसक्रीम ની કિંમત માંથી ચોકલેટ ની કિંમત ને બાદ કરવાની, તેથી આપણને ખ્યાલ આવે કે આઈસ્ક્રીમ ની કિંમત ચોકલેટ ની કિંમત કરતા કેટલી વધારે છે, કેમ કે ચોકલેટ ની કિંમત છે ને આપણે બાદ કરી લીધી. ઓકે, તો હવે આપણે અહીં બાદબાકી કરીએ કે 5 માંથી આપણે 0 બાદ કરવાનો છે. 0 એટલે એક પણ નહીં, તો 5 ના 5 અહીં જવાબ આવે છે, 5 ના 5, કેમ કે 5 માંથી 0 બાદ થઈ શકે નહીં. હવે 4 માંથી 2 બાદ કરવાના, તો ફર્સ્ટ ઓફ ઓલ 4 ફિગર અપ કરવાની, 1 2 3 4. હવે તેમાંથી 2 બાદ કરવાના એટલે 2 ફિંગર ને ડાઉન કરવાની, 1 2, તો જવાબ આવે છે 1 2. તો અહીં આપણે 2 લખી, તો ટોટલ જવાબ આવે છે 25, એટલે કે 45 માંથી આપણે 20 બાદ કરીએ તો જવાબ 25 આવે. તો અહીં આપણે લખવાનું કે આઈસ્ક્રીમ ની કિંમત ચોકલેટ કરતા 25 રૂપિયા વધારે છે, કેમ કે આપણે આઈસ્ક્રીમ ની કિંમત માંથી ચોકલેટ ની કિંમત ને બાદ કરી નાખી એટલે આપણને જવાબ મળે છે 25. ઓકે, એટલે કે જવાબ આવે છે 25, કે આઈસ્ક્રીમ ની કિંમત ચોકલેટ ની કિંમત કરતા 25 રૂપિયા વધારે છે. તો આપણે અહીં લખીએ આઈસ્ક્રીમ ની કિંમત ચોકલેટ કરતા 25 રૂપિયા વધારે છે. ઓકે, તો આ રીતે આપણે લાસ્ટમાં સેન્ટેન્સ પણ લખવાનું કે આઈસ્ક્રીમ ની કિંમત ચોકલેટ કરતા 25 રૂપિયા વધારે છે. આમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ આઈસ્ક્રીમ ની કિંમત લખેલી છે, તેમાંથી આપણે ચોકલેટ ની કિંમત ને બાદ કરેલી એટલે આપણને જવાબ મળે છે કે આઈસ્ક્રીમ ની કિંમત ચોકલેટ ની કિંમત કરતા કેટલી વધારે છે. આઈસ્ક્રીમ ની કિંમત 45 રૂપિયા છે, જ્યારે ચોકલેટ ની 20 રૂપિયા છે, એટલે આપણે 45 માંથી 20 ને બાદ કર્યા તો જવાબ આવે છે 25. તો આઈ હોપ કે તમને આ દાખલો પણ વ્યવસ્થિત રીતે સમજાય ગયો હશે. અને નેક્સ્ટ વિડિયો લેક્ચર એટલે કે સેશન 5 માં આપણે આ રીતના બીજા પોસ્ટર દ્વારા પણ એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, તો આજે આપણે સેશન 4 માં ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટ કરેલ છે. તો આઈ હોપ કે તમને બધાને ક્વેશ્ચન નંબર 7 સમજાય જ ગયો હશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર માં ક્વેશ્ચન નંબર 8 થી સ્ટાર્ટ કરવાનું છે, એટલે કે ચેપ્ટર 12 આપો અને લો, એના સેશન 5 માં આપણે ક્વેશ્ચન નંબર 8 થી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને ક્વેશ્ચન નંબર 1 2 7 સમજાય જ ગયા હશે. અને આજના હોમવર્કમાં આપણે ક્વેશ્ચન નંબર 7 છે, જેના 2 પેજીસ આપણી સાથે પોથીમાં આપેલા છે, જેની પીડીએફ તમને મળી જશે અને ફર્સ્ટ ડે તમારી સાથે કમ્પ્લીટ કરવાના છે. અને આઈ હોપ કે તમને બધાને આવડી જશે. ઓકે, તો હવે આજે આપણે ચેપ્ટર 12 આપો અને લો એના સેશન 4 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આ વિડિયો લેક્ચરને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય.